વડોદરા વકીલ મંડળની આજે ચૂંટણી યોજાઈ રહી છે દસ વાગ્યાથી મતદાનની પ્રક્રિયા છે શરૂ થઈ છે જોઈ રહ્યા છો કે મતદારો છે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે વડોદરા બાર એસોસિએશનની દસ વાગ્યાથી શરૂ થયેલી આ ચૂંટણીમાં ચાર હજાર જેટલા જે વકીલ મિત્રો છે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે મતદાન કરી રહ્યા છે આ જાગૃતિ છે કારણ કે એક વર્ષ માટે વકીલોના હિતમાં જે આ કમિટી કામ કરે છે હાઈકોર્ટ સુધી વકીલોના જે પ્રશ્નો છે એને લઈ અને રજૂઆત થતી હોય છે અને એને લઈને જ આ મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે ખાસ કરીને વકીલ મંડળની આ ચૂંટણીમાં જે પ્રવર્તમાન વકી પ્રમુખ છે નલીન પટેલ અને પૂર્વ પ્રમુખ હસમુખ ભટ્ટ વચ્ચે આ મુકાબલો છે અને અત્યારે મતદાન થઈ રહ્યું છે મતદાન જે ચૂંટણી પ્રક્રિયાના અધિકારી છે એમની સાથે વાત કરું સાહેબ કયા પ્રકારનું મતદાન કેવી રીતે ચાલી રહ્યું છે કેટલા મતદારો છે અને કેટલા હરીફો મેળ વડોદરા વકીલ મંડળની જ્યારે આજે ચૂંટણી યોજાઈ રહી છે તો તેવા સમયે કુલ અઢાર પોસ્ટ ઉપર એકતાલીસ ઉમેદવારો ઉમેદવારી કરી રહ્યા છે કુલ ને બત્રીસોની આસપાસ વોટર્સ છે અને બત્રીસો બત્રીસો વકીલો છે ઉત્સાહિત છે ઉમેદવારો ઉત્સાહિત છે ઉમેદવારોનો ખૂબ સાથ અને સહકાર આવી રહ્યો છે ઉમેદવારો ખૂબ સારી રીતે ડિસિપ્લિન વકીલો ડિસિપ્લિન મેન્ટેન કરી અને પોતાનો મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે પોતપોતાના ઉમેદવારો માટે ઉમેદવારોને અને અધિકારો મતવા વકીલોને મત આપવા માટે કોઈ પણ તકલીફ ના પડે તે માટે આ હોલમાં પૂરેપૂરી વ્યવસ્થા કરી રહ્યા છે જે આપ જોઈ રહ્યા છો પાંચ વાગે અમે ઇલેક્શનનું અધિકાર આપવાનું મત આપવાનું અમે બંધ કરીશું છ વાગે અમારું કાઉન્ટિંગ પ્રોસેસ ચાલુ થશે અને લેટ નાઇટ સુધી એવી આશા છે કે લેટ નાઇટ સુધી અમે તમામ પોસ્ટો પરના ઇલેક્શનોના રિઝલ્ટ જાહેર કરી દઈશું અને જો જરૂર પડશે તો તેવા સમયે અમે કાલે આગળનું કાઉન્ટિંગ બાકી રહેલું કાઉન્ટિંગ પૂરું કરીશું રાત સુધી મોડી રાત સુધીમાં પરિણામો આવી જશે આપ જોઈ રહ્યા છો જે મતદાર છે વકીલ મિત્રો એ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે કારણ કે જે રીતે જે ઉમેદવારી છે જે ઉમેદવારો છે ચૂંટણી મેદાનમાં છે ત્યારે પોતાના પસંદગીના ઉમેદવારને મત આપવા માટે વકીલો સવારથી જ પોતાની લાઈનો લગાવી રહ્યા છે બહારની સાઈડ જ્યાં ઉમેદવારો છે એ પોતાનો પ્રચાર પણ કરી રહ્યા છે અને એક આદર્શ આચાર સંહિતા કહી શકાય એનો અમલ કરી અને અત્યારે વડોદરા બાર એસોસિએશનની ચૂંટણી યોજાઈ રહી છે કેમેરામેન કિશોર ક્ષિસાગર સાથે માનુ ચાવડા વીટીવી ન્યૂઝ વડોદરા